જમાદાર, આપણે શું લેવા આવ્યા છે? શી ખબર લે કે શી ખબર છે ને, આને કઈ પડી છે? એ ભલામણાવ, આપણને કમિશનર સાહેબે એટલે અહીંયા મૂક્યા છે કારણ કે આ ગામડાવાળા રહ્યા ને, એની એકય પાસે લાયસન્સ ન હોતા, મોટરસાઇકલ ને વાહન હમણાં માકે છે. જેની પાસે લાયસન્સ કે કાગળિયા ન હોય ને, એને રોકો, એનો 25,000 નો મેમો ફાડવાનો છે. ઊભો રે, ઊભો રે, સાઈડમાં લે, સાઈડમાં લે. લાય લાયસન્સ, લાય સાહેબ. લાયસન્સ કઢાવવા ગયો તો પણ કાઢી જ ન દીધું. હે, લાયસન્સ કાઢવા ગયો અને લાયસન્સ ન કાઢી દીધું? તારા કેટલાક વર્ષ છે? 15. તો તારો બાપ ક્યાંથી લાયસન્સ કાઢી દે? તારા 15 વર્ષ છે તો મોટરસાઇકલ કોનું છે? એ અમારા બાઠિયા બાપાનું છે. એ ઉતર, એકો ઉતર, તો એકો ઉતર, તો તારી મને આબા દાલ, તો આબા દાલ, તો તારી માને આ છોકરાના પૂરા વરાય નથી અને તું એને મોટરસાઇકલ આપવા દે? હે હે, પણ સાહેબ મારે નાના એવા ટાંગા છે, મને ક્યાં મોટરસાઇકલ આવડે? તો તારો બાપ એકાદા પેસેન્જર વાહનમાં આવેલો જતો હોત તો? હે, તારી મને આનું લાયસન્સ લાવ્યા? સાહેબ લાયસન્સ તો નથી. લાયસન્સ નથી? બોલો, એક કોઈ તો નાના છોકરાને મોટરસાઇકલ આપવા દે અને લાયસન્સ નથી? સાહેબ આનો મેમો ફાડો, મેમો ફાડો, 25,000 નો ફાડજો એટલે ખબર પડે એને. તારી મને ફાડો, ફાડો, મેમો ફાડો. આલે સમજો, આ આરટીઓ માં આવી ને મેમો ભરી જાય, જાય ઉપર ઘરે જાય. એટલા બધા 25,000 નો મેમો? તો તારે શું વધારે મેમો જોઈએ? અને વધારે લખજો, વધારે લખજો. આમ સાના માના ઘરે ઉપડો અને આરટીઓ માં આવી ને 25,000 ભરી જાયજો. હાલો તેર મોટરસાઇકલ ધરતી, તાવ ના પીડ્યું હોય એમ નીકળો. હાલો જવા દો ને, હવે હું, હવે તું નહીં આવી ક્યાં? ના સાહેબ, એક કામ કરો, જો આના ઉપર બીજો ગુનો છે, આ 15 વર્ષનો છોકરો છે, એને મોટરસાઇકલ આંકવા દીધું એટલે આને જેલમાં જ લઈ લો. હાલો સાહેબ, ના ના, આમ જઈ 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 જઈ. હા તો નીકળીને કાકા, નીકળીને નીકળો, આ મોટરસાઇકલ આમ સાઈડમાં લઈ લો અને બીજા મોટરસાઇકલ વાળા વાહન વાળા આવે ને તો રોકજો, એની પાસે લાયસન્સ ના હોતા. લે એ આને ન રોકતા, આને ન રોકતા. તમારો બાપ ઈ કમિશનર, કમિશનર યા ને, એનો નોકર હતો. શું છે? એલા ક્યાં જ, ક્યાં એને જતા? એ આની હાડી નું શરીર માં છે ને, તે અહીંયા જ આવી છે. આગળ તમારો બાપ પોલીસ વાળા ઊભા છે. પોલીસ વાળા ઊભા? હા, મારી પાસે લાયસન્સ બાયસન્સ કાંઈ નથી તારું ડોવું નથી. ના તો આગળ જાવ માં અમારું મોટરસાઇકલ લઈ ગયા અને 25,000 નો મેમો ફાડી દીધો. જો એટલે અબા, એક કામ કરી આમ, જો મારી પાસે લાયસન્સ નથી, પછી આપણે જઈ આવીશું. હાલો તાર પાસે ઘરે વિયા જઈ. પણ તારું બાપ અહીંયા તો જવું પડે, હમણે તારી વહુ નું શરીર માં આવીને ઊભું રહે છે, કોઈ નહીં આવે. પણ શું કરું, 25,000 તો હોવા જોઈએ ને, મેમો પડશે ત્યાં છીન દઈશું આપણે. ઈ વાત હશે, હવે શું કરવું? રે હું કઈક વિચારું હવે. આ એક આઈડિયા છે મારી પાસે. શું? આમ જો, તું મને આ મોટરસાઇકલ આગળ હુરાઈ દે અને પોલીસ વાળા રોકે ને એટલે એને કહી દેવાનું કે મારા બા ને હુમલો આવ્યો છે અને તાત્કાલિક દવાખાને જવાનું એટલે જવા દીશે. એ તમારો હાસો હોય, દવાખાના નામ પણ એટલે જવા દે. મારા ગયા જવા દે ને, પકડાય નહીં જવી ને. મારા રોયા ખાલી હું કહું એટલું કઈ નહીં. આમ જો, નો પકડાવી. હા તો બેસી જવાલો, બેહો, હાલો હું આગળ બેસ. જો જવા દે. કમિશનર સાહેબ કહેતા હતા ને, એ વાત સાચી પડી. મારા દીકરાના બોલ ગામડાના માણા પાસે કોઈ પાસે લાયસન્સ નથી હોતા. તે સાહેબ હું કહેતો હતો ને, મને ખબર જ હોય. હવે તો બીકના મારે અડધેથી ને પાછા વરવા મળ્યા. સાચી વાત સાહેબ, કેટલાય પાછા વરી ગયા. તો વાહન આવે એટલે રોકજો. કઈ વાંધો નહીં સાહેબ. હા હા, પછી 25,000 ના મેમા ફાડી છે ને એટલે હારા હારા બીક લાગે, એટલે અડધે જ પાછા વરી જાય છે. તો મોટરસાઇકલ આવતું લાગે સાહેબ. રોકજો, રોકજો.
મારા દીકરા ત્રણ સવારી લાગે હું લે. આ ડોશી કેમ કઈ બોલતી નથી? એ ઉભુરે કુભુરે, આ લાશ ને ક્યાં લઈ જશે? ઓ સાહેબ, આ લાશ નથી, અમાર બાને છે ને હુમલો આવ્યો છે ને તે દવાખાન લઈ જાવ. શું કહ્યું કે હુમલો આવ્યો? હે, તે તારો બાપ મોટરસાયકલ માં લઈ જવાય કે હારા વાહન માં લઈ જવાય? તો વાહન જ ન જડે શું કરવું? એક કામ કરો સાહેબ, કાય કા ગાડી ચાલુ કરો. હાલો હાલો, આ ડોશમાન ગાડી માં લઈ લો. હાલો સાહેબ, મને ગાડી માં શક્કર આવે હે. બોલો, આમને હુમલો આવ્યો હે અને કહે શક્કર આવે? એ કાય કા ગાડી માં બેહો, નકર મરી જાય છો. હાલો તમારી વાત સાચી છે. આપણે એનો ટાઈમ ખોટી કરી અને ઉપર વેજા શું કરવું? આપણા માથે આવે, બીજા વાહન વાળા ને રોકજો. જોયું ને પોલીસ વાળા કેવા ઓલું રમાડ્યા? તમારો આઈડિયો કામ કરી ગયો ભાઈ. જો આવા પોલીસ વાળા આખા દેશ માં હોય ને તો તો સરકાર ને કઈ ન વધે. રમાડ્યા.